હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, એરંડા બજારની હાલત મંદીવાળાઓએ એટલી બધી ખરાબ કરી નાખી છે કે હવે ખેડૂતોને કપાસ કરતાં વધારે ચિંતા એરંડાના ભાવને લઈને થઈ રહી છે. કારણ કે કપાસની મંદી જ્યારે આવી ત્યારે એ ક્રમશઃ હતી, ધીમી હતી અને વચ્ચે વચ્ચે નીકળવું હોય તો ઉછાળા પણ આવ્યા કરતા હતા. એટલે કોઈને વેચીને છૂટા થઈ જવું હોય તો એનો સમય મળતો હતો. પણ એરંડા એક ધારા સતત તૂટે છે, રોજ તૂટે છે. એમાંય વાયદાની અંદર 6000 રૂપિયાનું મથાળું તૂટ્યું એ પછી જે રીતે અને જે ગતિએ ઘટાડો થયો છે એ કોઈ પણની કલ્પનાની બહાર છે. કારણ કે ભાવ અતિશય તૂટી રહ્યા છે. વાયદાની અંદર ચાર્ટ પ્રમાણેના બધા જ લેવલ તૂટી ગયા છે. ગુરુવારે જૂન મહિનાનો વાયદો સવારે 10 વાગે 40 રૂપિયા ઘટીને 5314 રૂપિયાનું નીચું મથાળું જોઈ આવ્યો છે. પછી થોડીક રિકવરી પણ જોવા મળી હતી અને આપણે એવી આશા રાખીએ કે સાંજે જ્યારે વાયદા 5 વાગે બંધ થાય ત્યાં સુધીમાં ઘટાડો ધોવાઈ જાય તો સારું. કારણ કે આમ થાય તો જ નવી મંદી અટકે અને ખેડૂતોને થોડીક રાહત થાય. મિત્રો, ગઈકાલે એરંડાના ચાર્ટની વાત કરી તો એની અંદર કીધું હતું કે વાયદામાં 5400 રૂપિયા તૂટે તો 5300 અને 5200ના લેવલ જોવા મળી શકે છે. આજે વાયદો 5300ની અંદર નથી ગયો પણ 5300નું મથાળું જોવા મળ્યું હતું. જોકે હવે એની નીચે બંધ ન આવે એવી આપણે પ્રાર્થના કરવાની છે અને તેજી માટે 5600 જ્યાં સુધી નહીં વટાવે ત્યાં સુધી બજારમાં ઘટાડાની શક્યતા વધારે રહેશે. 5600 ઉપર જાય તો મંદીનો ભય થોડોક હળવો થઈ જાય. મિત્રો, ગુજરાતની વાત કરીએ, એરંડાની આવકનો અંદાજ વેપારી અંદાજ પ્રમાણે લગભગ 55,000 થી 60,000 ગુણીનો આજે મુકાતો હતો અને બજારમાં ધરખમ ઘટાડો થયો હતો. આપણે ગઈકાલે સાંજે જે વિડીયો આપ્યો એની અંદર આપણે સ્પષ્ટ કહ્યું હતું કે પીઠાઓના ભાવમાં આવતીકાલે મને 30 થી 35 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે અને સરેરાશ આજે એવું જ બન્યું છે. ભાવ 30 થી 35 રૂપિયા અલગ અલગ પીઠાઓમાં ગુણવત્તા પ્રમાણે ઘટ્યા છે અને સરેરાશ ભાવ 1000 થી લઈ 1070ની વચ્ચે અલગ અલગ જગ્યાએ બોલાતો તો ક્યાંક 900નું મથાળું પણ, એટલે કે 3 આંકડાનો ભાવ પણ જોવા મળ્યો હતો. મિત્રો, એરંડાના ફંડામેન્ટલ જોઈએ તો પાકનું ઉત્પાદન આ વર્ષે 19 લાખ ટન થશે એવો અંદાજ સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા મૂકવામાં આવ્યો છે. પણ પાકના આ અંદાજની અંદર ભૂલ છે એવું વેપારીઓ અને ખેડૂતો કહી રહ્યા છે અને પાક લગભગ 16-17 લાખ ટન કરતાં વધારે નહીં આવે એવું કહે છે. પણ મિત્રો, પાક જેટલો પણ આવે અત્યારે ખરી બાબત તો એ છે કે દિવેલની નિકાસ ઘટી જતા ભાવને ખૂબ માઠી અસર થઈ છે. નિકાસ ઘણી ઓછી છે અને એટલે ભાવમાં વધારે ઘટાડો થયો છે. મંદીવાળા એના કારણે વધારે જોર કરી રહ્યા છે. ચીનની અંદર આર્થિક મંદીના સંકેતો આવી રહ્યા છે કારણ કે આર્થિક વિકાસ વધતો અટકી ગયો છે અને બીજી તરફ પામ તેલનો ભાવ ખૂબ નીચો થઈ ગયો છે. બીજા બધા ખાદ્ય તેલો નીચા છે. ક્રૂડ તેલનો ભાવ પણ ઘટી ગયો છે એટલે પણ દિવેલને ટેકો નથી મળતો. કારણ કે ચીનને સીબાસિક એસિડની જરૂર હોય છે એ બીજા તેલની અંદરથી મેળવી લે છે એટલે પણ દિવેલની નિકાસને ધક્કો લાગી ગયો એવું દેખાય છે. ચાલુ વર્ષની વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ સુધીના નિકાસના આંકડા ઘણા સારા હતા પણ મે મહિનાના જ્યારે આંકડા હવે 2-4 દિવસમાં અંદાજ મુકાશે એ ઘણો આંકડો નીચો આવે એવું લાગે છે. જોઈએ આપણે હવે શું થાય છે. આવો આપણે વાયદા બજારની પરિસ્થિતિ તપાસીએ.